મારું નામ સૈયદ નકિશા ઇબ્રાહીમ શાહ ગામ મારું નલિયા નલિયામાં ઘણા વર્ષોથી પાણીની સમસ્યા છે સાચી વાત છે પાણીની સમસ્યા આજ રોજની નથી વર્ષો પુરાની આ સમસ્યા છે કેટલાક સરપંચો આવ્યા કેટલા સરપંચો બદલ્યા તાલુકા પંચાયતના પ્રમુખ આવ્યા બદલ્યા જિલ્લા પંચાયતમાં કદાચ રજૂઆતો અમારે કરી ખરીખરી થાક્યા હોઈએ પરંતુ આ બેરો અમા જે સરકારની તંત્ર છે એ તંત્ર ઉપર કોઈ અસર થતું નથી આજે ખરેખર શરમ જેવી બાબત છે કે મા મારી મા બહેનો દીકરીઓ પાણીના બેડા લઈ કરી અને માથા ઉપર પાણી ઉપાડી અને પીવાનું પાણી ભરતી હોય એટલે આ બાબત શરમજનક છે હું આ ગામનો રહીશ છું મારી જન્મભૂમિ છે મને પોતાને અફસોસ થાય છે દુઃખ થાય છે કે મા દીકરીઓ એ પાણીના બેડા લઈને માથા ઉપર જાય અને એમાં પણ ઉનાળો હોય કે દુષ્કાળ હોય તો આ બહેનો આખો દિવસ સવારથી કરી સાંજે એક એ આ કૂવો છે કૂવો સારો પાણી મીઠો ટેસ્ટ એને સારા પરંતુ આ પાણી મળે બધી જ ગામ આખોની બહેનો અહીંયા આવે તો એક એક બેડો પાણીનો સવારથી કરી સાંજે લઈ શકે એ પોઝિશનની અંદર આ નલિયા ગામ છે વર્ષોથી અમારી માગણી હોવા છતાં પણ આજે એક સબ બન્યું જેની અંદર જે પણ થયું હોય હું એમ એના ઉપર કોઈ આરોપ નથી મૂકતો પણ સબ બનાવ્યા પછી એનો કોઈ સદુપયોગ થવો જોઈએ જો મીઠીની લેન્ડની કનેક્શનમાં એને જોઈન્ટ કરવાનો હતો અને આપ સબમાંથી સાડુરાવાળા સબમાંથી મીઠો પાણી પીવાલાયક મળે એ બાબતની એ યોજના હતી પણ એ યોજના ટલે ચડેલી છે આજે પણ એ યોજનામાંથી એ ટાંકામાં પાણી આજ દિવસેથી અમે જોયું નથી અને જ્યારે ચૂંટણીનો સમય વે હું પોતે ગ્રામ પંચાયતની ચૂંટણી સરપંચ લડતો હતો ત્યારે અગાઉના સરપંચે એવું કર્યું હતું કે તે વખતે ખાલી ટેસ્ટ કરાવ્યું પાણી આવ્યો ગામમાં ટેસ્ટ થયું અને એ કહેવામાં આવ્યું કે ત્યાંથી પાણી જે છે એ રિફાઈન્ડ કરીને મૂકવામાં આવશે મીઠીથી પણ આ બધી લોલમ લોલ વાતો હતી કાંઈ પણ થયું નહીં નલિયાના આજ આ દિવસ સુધી નલિયાના અમારા કરમ ફૂટેલા છે કે આ અમે પોતાને શરમ જેવી બાબત છે અમે કહી ન શકીએ અમારી મા બહેનો રાતના રાતના પણ પાણી ભરતી હોય અને એક બે બે કિલોમીટર ઉપરથી આવતી હોય એના બેડા ન ઉતરા માથા ઉપર એનું અમને સંપૂર્ણ દુઃખ છે અચ્છા એ બાબતમાં ઊંડો ઉતરશો તો ઘણા ભ્રષ્ટાચાર પણ હશે એમાં એમાં એ સબ છે એ પણ કોઈ માલિકીની કોઈ જમીનોમાં નથી અને ઘણી એની એની અંદર તો જો જોવા જઈએ તો ઘણા એની અંદર ષડયંત્રો છે જે હોય તે પરંતુ એ સબ બન્યું કરોડો રૂપિયા સરકારના વપરાયા પણ એમાં લોક ફાયદો શું મને તો એ હું આપને આપના માધ્યમથી પૂછવા પબ્લિકને માગું છું ને આપ ટીવીને પૂછવા માગું છું કે એનાથી ફાયદો શું કરોડો રૂપિયાનો સબ બન્યું આજ દિવસ સુધી માણસોના ઘરમાં જે ભેડા ઉતરે માથા ઉપર માં નહીં એના માટે પાણીનો શબ છે મીઠો પાણી ત્યાંથી મીઠી ડેમથી લાવવું અને એની અંદરથી મીઠી ડેમનું પાણી પીવા માટે આપવું એ બાબતનો શબ હતો પણ આજે પણ એ સબમાંથી કોઈ પાણી મીઠો પીતો નથી એ અમારી દુઃખ છે બહુ